नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा मा? बार साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 13 न्यूक्लियस एटले के न्यूक्लियाई। लास्ट टू लेक्चर्स नी अंदर आपणे न्यूक्लियस एटले शू, न्यूक्लियस नू परिमाण केवू होय, न्यूक्लियस के एवा नाना परमाणु के अणुओनु दळ केवा एकममां मापवामां आवे छे एनी आपणे चर्चा करी। त्यार पछी चेडविके जे ऐतिहासिक शोध करी न्यूट्रॉन ने, एना विषे पण आपणे माहिती लीधी। एना आगळना पोर्शननी अंदर आपणे वात करी के न्यूट्रॉन छे एना परमाणु क्रमांक, परमाणु दड़ांक अने न्यूट्रॉन साथे ए अलग अलग परमाणुओ के न्यूक्लियस केवा संबंध दर्शावे छे, एटले के एकबीजाना आइसोटोप, आइसोटोन, आइसोबार अने आइसोमर, आवी बधी आपणे चर्चाओ करी। હવે આપણે વાત કરવી છે કે આ ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસનું ખરેખર એનું અંદાજિત પરિમાણ, અને એ ન્યુક્લિયસ જો કોઈ ચોક્કસ કક્ષાની અંદર એના ઇલેક્ટ્રોનને પરિભ્રમણ કરાવે છે તો એ ન્યુક્લિયસ પાસે પણ કંઈક ત્રિજ્યા હોવી જોઈએ, એટલે કે ન્યુક્લિયસની અંદાજિત ત્રિજ્યા, ન્યુક્લિયસની અંદાજિત ત્રિજ્યા અને એના પરમાણુ દળાંક વચ્ચે શું સંબંધ છે, શું ખરેખર આ ન્યુક્લિયસ એ પરમાણુ સાથે એના કોઈ એની ઘનતા સ્વરૂપના સંબંધ સાથે કંઈ સંબંધ દર્શાવે છે, એવી ચર્ચા ઉપર આપણે આજે ઉતરવાના છીએ। તો ચાલો આજે આપણે જોઈએ કે ન્યુક્લિયસનું અંદાજિત ત્રિજ્યા અને પરમાણુ દળાંક સાથેનો સંબંધ, ન્યુક્લિયસની ત્રિજ્યા અને પરમાણુ દળાંક સાથેનો સંબંધ। પરમાણુ દળાંકને આપણે એ વડે દર્શાવીએ છીએ અને ત્રિજ્યાને આપણે આર વડે દર્શાવશું। તો યાદ કરવો જોઈએ 12મું ચેપ્ટર, ચેપ્ટર નંબર 12 પરમાણુઓ, રધરફોર્ડનું પરમાણુ મોડલ। રધરફોર્ડના આ પરમાણુ મોડલ અનુસાર 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા ધરાવતા સોનાના વરખ ઉપરનો પ્રયોગ આપણે જોઈએ તો જોવો જોઈએ। ઉદાહરણ તરીકે કોઈ એક આલ્ફા કણ છે, એ આ આલ્ફા કણ જેની ઉર્જા 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે અને એને આ સોનાના વરખ પર આમ આપાત કરવામાં આવ્યું, તો આલ્ફા કણોના પ્રકિરણ પ્રમાણે ખૂબ જ ઓછા એવા આલ્ફા કણો કે જેની આ સોનાના વરખના ન્યુક્લિયસ સાથે, સોનાના વરખના ન્યુક્લિયસ સાથે હેડોન અથડામણ અનુભવે, શું થાય? હેડોન અથડામણ અનુભવે તો આવા આલ્ફા કણો ડિસ્ટન્સ ઓફ એપ્રોચ કરે। ડિસ્ટન્સ ઓફ એપ્રોચ એટલે શું? 12મા ચેપ્ટરની અંદર ભણી ગયા કે ન્યુક્લિયસની નજીકમાં નજીક જઈ શકે, એ આપેલ સોનાના વરખના ન્યુક્લિયસની નજીકમાં નજીક જઈ શકે એને ડિસ્ટન્સ ઓફ એપ્રોચ આપણે કીધું હતું। તો અહીંયા એ આલ્ફા કણના પ્રકરણના રુથરફોર્ડના આ પ્રયોગ પરથી એને એવું કીધું કે આ સોનાના વરખનું ન્યુક્લિયસ, આ સોનાના વરખનું ન્યુક્લિયસ એનું અંદાજિત પરિમાણ કઈ રીતે નક્કી કર્યું? તો કે એ છે એ આશરે 4.0×10^-15 મીટરના ક્રમનું એને જોવા મળ્યું। 4.0×10^-15 મીટરના ક્રમનું, એટલે કે 10^-14 થી 10^-15 એવું પણ લખી શકીએ, એટલે કે જે આલ્ફા કણ આપણે પ્રતાંડિત કર્યો છે એ આલ્ફા કણ સોનાના ન્યુક્લિયસમાં નજીકમાં નજીક ત્યાં સુધી જઈ શકે છે, પછી ડિસ્ટન્સ ઓફ એપ્રોચ કરી અને ત્યાંથી પાછો ફરે છે। તો આ પ્રયોગની અંદર એને આલ્ફા કણના બદલે, આલ્ફા કણ એ ભારે કણ ગણી શકાય,
કોની સાપેક્ષે? તો કે ઇલેક્ટ્રોનની સાપેક્ષે. હવે આ પ્રયોગ એને વારંવાર આલ્ફાકણની જગ્યાએ, આલ્ફાકણની જગ્યાએ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કર્યો. તો એને શું કર્યું? તો કે આલ્ફાકણની જગ્યાએ સોનાના વરખ જેવી જ અલગ અલગ ન્યુક્લિયસ લીધા. સોનાના વરખની સાપેક્ષે બીજા ઘણા બધા ન્યુક્લિયસનો ઉપયોગ કર્યો, ઘણા બધા પરમાણુનો ઉપયોગ કર્યો. જેમ કે એયુ એટલે આપણે ગોલ્ડ કહીએ, એજી સિલ્વર, એવા ભારે તત્વો ઉપર એને આલ્ફાકણની જગ્યાએ ગતિમાન ઇલેક્ટ્રોનનો ઉપયોગ કર્યો. ગતિમાન ઇલેક્ટ્રોનનો મારો કર્યો. તો આવા ગતિમાન ઇલેક્ટ્રોનનો મારો કરતા એના પ્રકિરણના પ્રયોગ ઉપરથી એને જુદા જુદા તત્વો ઉપર આવા ઇલેક્ટ્રોનનો મારો કર્યો. હવે અલગ અલગ તત્વો ઉપર આવા ઇલેક્ટ્રોનનો મારો કરતા એને ન્યુક્લિયસના પરિમાણની ચોકસાઈપૂર્વક નક્કી એને કર્યું. અને એ ચોકસાઈપૂર્વક નક્કી કરતા એને એવું જણાણું કે આપેલ આ તત્વ અલગ અલગ તત્વો ઉપર ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે આપેલ આ તત્વ ઉપર આલ્ફાકણની જગ્યાએ ઇલેક્ટ્રોન. હવે આલ્ફાકણની જગ્યાએ ઇલેક્ટ્રોન શું કામ વાપરો? કારણ કે આલ્ફાકણ એ બીજા તત્વોની સાપેક્ષે, જેમ કે ઇલેક્ટ્રોનની સાપેક્ષે આલ્ફાકણ એ ભારે ગણાય. હવે જો આલ્ફાકણની જગ્યાએ ઇલેક્ટ્રોન, પ્રવેગિત ઇલેક્ટ્રોન, હવે આવા ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે ચોથું ચેપ્ટર આપણે ભણી ગયા છીએ. આવા ઇલેક્ટ્રોનને ગતિમાન, ગતિ ઉર્જા આપવા માટે સાયક્લોટોન કે સિંક્રોટોન સાધનનો ઉપયોગ કરી અને વધુ ને વધુ એને ગતિમાન કરવામાં આવે, અને એનો સિદ્ધાંત પણ આપણે ભણી ગયા બે ડિસ્કવાળા. હવે આવા પ્રવેગિત ઇલેક્ટ્રોનને ત્યાં પણ આપણે જોયું હતું કે બે ડિસ્કની વચ્ચેથી, નાની એવી આકૃતિ દોરું અહીંયા, તો બે ડિઝની વચ્ચેથી ઇલેક્ટ્રોન આ રીતે પ્રવેગિત થાય છે, જાણી અહીંયાથી લઈને આમાં પ્રવેગિત થાય છે, અને અહીંયાથી આપણે એને બહાર જે તે તત્વ ઉપર ટાર્ગેટ કરવો હોય ત્યાં આપણે કરી અને એનો ઉપયોગ કરીએ છીએ. અને ત્યાં પણ આપણે વાત કરી હતી કે આવા પ્રવેગિત ઇલેક્ટ્રોન કે ધન વિદ્યુત ભારોને તત્વના વિશિષ્ટીકરણ માટે, તત્વનું વિશિષ્ટીકરણ એટલે એની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવા માટે આવા પ્રવેગિત ઇલેક્ટ્રોનનો ઉપયોગ થાય છે. તો અહીંયા પણ આપણે એવી ચર્ચા કરીએ છીએ કે જુઓ જોઈએ, આલ્ફાકણની જગ્યાએ રુથરફોર્ડે ઇલેક્ટ્રોન, ગતિમાન ઇલેક્ટ્રોનનો મારો લીધો, કિરણાવળી લીધી. આલ્ફાકણની કિરણાવળીની જગ્યાએ ઇલેક્ટ્રોન, ગતિમાન ઇલેક્ટ્રોનની કિરણાવળી લીધી, અને આ ગતિમાન ઇલેક્ટ્રોનની કિરણાવળીને અલગ અલગ તત્વો ઉપર પ્રતાંડિત કર્યા. અને આના પ્રયોગ, વારંવાર પ્રયોગ પરથી એને ન્યુક્લિયસના પરિમાણો માટેની ચોકસાઈપૂર્વક એની ત્રિજ્યા અને પરમાણુ દળાંક સાથેનો સંબંધ મેળવ્યો. અને એ ત્રિજ્યા અને પરમાણુ દળાંક સાથેનો સંબંધ કંઈક આવો છે. તો આ પ્રયોગો પરથી, આ પ્રયોગો પરથી ન્યુક્લિયસનું અથવા ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યાનું સૂત્ર આપણે તારવવાનું નથી, માત્ર યાદ રાખવાનું છે. સરેરાશ ત્રિજ્યા, હાલો, સરેરાશ ત્રિજ્યા આર બરાબર આર ઝીરો ગુણ્યા એની 1/3, જ્યાં આર બરાબર જે તે તત્વના ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા. તો તમને પ્રશ્ન એવો થાય કે આર ઝીરો શું છે? તો આર ઝીરો તો તમે 12મા ચેપ્ટરની અંદર ભણી ગયા છે, 5.3×10⁻¹⁵ મીટર. પણ અહીંયા આપણે તમામે તમામ તત્વો માટેની એક ચોક્કસ પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જેમ ત્રિજ્યા આપણે જોઈ હતી, 5.3×10⁻¹⁷ મીટર. એવી જ રીતે તમામે તમામ તત્વોની જેટલા પણ પ્રયોગો કરેલા છે એ તમામે તમામ તત્વોની એક
એવી ત્રિજ્યા જેને ચોક્કસ ત્રિજ્યા તરીકે આપણે ઓળખીએ છીએ, અને એવા તત્વોના ન્યુક્લિયસની ત્રિજ્યા એટલે કે R0. અહીંયા હું લખી શકું તમામે તમામ તત્વોના ન્યુક્લિયસની અચળ ત્રિજ્યા જેને R0 વડે દર્શાવી છે, અને એની વેલ્યુ 1.2 × 10⁻¹⁵ મીટર, એટલે એમ પણ કહી શકાય 1.2 ફર્મી ફેમટોમીટર, જ્યાં એ બરાબર જે તે તત્વનો પરમાણુ દળાંક, જે તે તત્વનો પરમાણુ દળાંક. તો જોવો જોઈએ, અહીંયા આપણે આ જે સૂત્રનો ઉપયોગ કરી અને ઘણા બધા MCQનું સોલ્યુશન કરશું. તો આજે આપણી પાસે સૂત્ર છે એ રુથરફોર્ડે કરેલા આલ્ફા કણ અને ઇલેક્ટ્રોનના પ્રકિરણ કિરણાવલી પ્રકિરણ પરથી, એને તમામે તમામ તત્વોના પ્રયોગ પરથી આ ઐતિહાસિક શોધ કરી અને આ એની ત્રિજ્યાનું સૂત્ર, સરેરાશ ત્રિજ્યાનું સૂત્ર તાર્યું. હવે આપણે વાત કરવી છે કે આવો ન્યુક્લિયસ એ કેવા પ્રકારની ઘનતા ધરાવે, ઘનતા એની કેટલી ધરાવતો હોય. તો આપને ખબર છે કે પાણીની ઘનતા છે એની વાત કરીએ, પાણીની ઘનતા રો ઓફ વોટર 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ છે, આપને ખબર છે. તો અહીંયા આપણે વાત કરવી છે કે આવા ન્યુક્લિયસની ઘનતા એ કેટલી હશે. તો ન્યુક્લિયસની ઘનતા છે એ પાણીની ઘનતા કરતાં ખૂબ જ વધારે છે. શું કામ? તો આપણે 12મા ચેપ્ટરમાં ભણી ગયા અને 13મા ચેપ્ટરમાં શરૂઆતની અંદર આપણે ચર્ચા કરી ગયા છીએ કે ન્યુક્લિયસ એ પરમાણુ એ એવી ચર્ચા છે કે ધારો કે આપણે વાત કરી હતી કે એક વર્ગખંડ હોય અને એ વર્ગખંડની અંદર નાની એવી ટાંચણી 10x10 કોઈ ઓરડો હોય, એ ઓરડાની અંદર નાની એવી ટાંચણી છે ને, એ શું દર્શાવે છે? તો કે નાની એવી ટાંચણી એવું કહે છે કે એ જાણે કે ન્યુક્લિયસ છે ને, એની આજુબાજુમાં 10x10 ઓરડાની જેટલી પણ દિવાલ છે એનું પરમાણુ છે. તો વચ્ચે ઘણો બધો અવકાશ છે. તો અહીંયા આપણે વાત કરવી છે કે ન્યુક્લિયસની ઘનતા છે એ ખરેખર એના પરમાણુ દળાંક પર આધાર રાખે છે. તો આપણે ઘનતાની સૂત્ર ખબર છે, તો ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ, દળના છેદમાં કદ. હવે હું કદની વાત કરું તો ન્યુક્લિયસનું કદ છે એ કેવી રીતે મળી શકે? ન્યુક્લિયસનું કદ, હાલો કદ એટલે 4/3πr³, જ્યાં આર એ સરેરાશ ત્રિજ્યા દર્શાવે. હવે સમીકરણ એકનો હું ઘન લઉં તો હું એને આમ લખી શકું, R³ = R₀³ × A. શું કામ? કારણ કે એની 1/3 નો ઘન એટલે એ થઈ જશે. એનો મિનિંગ એવો થયો, હવે બે બાજુ હું 4/3πr³ વડે ગુણું તો મને જોવો જોઈએ કદ મળશે આ બાજુ. તો એના ઉપરથી હું કહી શકું કે જો એ કદ છે ને એ આના ઉપર આધારિત છે પરમાણુ દળાંકના સમપ્રમાણ, પરંતુ ઘનતા સાથે કોઈ સંબંધ નથી. કેવી રીતે સાબિત કર્યું? તો જોવો જોઈએ, બંને બાજુ હું 4/3π વડે ગુણું તો આ πr³, અને અહીંયા પણ 4/3πr₀³ × A. તો આ V થઈ ગયું જેને આપણે કદ કીધું છે. તો અહીંયા રો બરાબર દળના છેદમાં કદ એની જગ્યાએ મૂકું તો અહીંયા એ ઉડી જાય. જોવો જોઈએ કેવી રીતે હું લખી શકું છું ત્યાં. તો અહીંયા હું જોઉં એને લખું છું, જોકે સાબિતી તમારે કોઈ અહીંયા આપવાની જરૂર નથી, છતાં પણ હું અહીંયા મૂકું આપેલ ન્યુક્લિયસની ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ દળ એટલે દળાંક ના છેદમાં કદ, કદ એટલે આ મૂકી શકું ને, જોજો એનું કદ છે તો એની જગ્યાએ આ મૂકી શકું. તો 4/3πr₀³ × A ઉડી ગયો,
તો આના ઉપરથી કહી શકું કે ન્યુક્લિયસની ઘનતા એ પરમાણુ દળાંક પર આધારિત નથી. ન્યુક્લિયસની ઘનતા એ પરમાણુ દળાંક પર આધારિત નથી. તો અહીંયા ન્યુક્લિયસની ઘનતા જે પરમાણુ દળાંક પર આધારિત નથી એવું આપણે અહીંયા સાબિત કર્યું. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ જુઓ જે. તો હવે હું એક વાત કહું તમને અહીંયા કે જુઓ જો, આપણે પાણીની ઘનતા લખી અહીંયા 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો એવી જ રીતે અહીંયા ન્યુક્લિયસની ઘનતાની વાત કરું તો ન્યુક્લિયસની ઘનતા છે એ રો એન ઇઝ ઇક્વલ ટુ, હવે જોજો ન્યુક્લિયસની ઘનતા છે આના કરતાં કેટલી બધી વધારે છે. તો ન્યુક્લિયસની ઘનતા છે ને એ આશરે આટલી છે, 2.3 × 10⁻¹⁷ કિલોગ્રામ પર મીટર ક્યુબ. 10⁻¹⁷ 10⁻¹⁷ 10⁻¹⁷ આવડી મોટી ઘનતાના કારણે આપણે એવું કહીએ છીએ કે પરમાણુ પોલો છે. એટલે કે આ એક ટપકું કરું ને અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે, આ ટપકું એ પોતે શું બતાવે છે, જે દેખાતું નથી જોવો તો ખરા, તો એની બાજુ આજુબાજુના વિસ્તારમાં ઘણો અવકાશ ખાલી છે, એટલા માટે આની ઘનતા આટલી બધી વધારે છે. જે પાણીની ઘનતા કરતાં કેટલું વધારે છે, જે પાણીની ઘનતા કરતાં પાણીની ઘનતા કરતાં 2.3 × 10⁻¹⁴ 3 ઓછી થઈ જાય એટલે 10⁻¹⁴ ગણી વધારે છે. કારણ કે પાણીના બે અણુઓ વચ્ચે તો ખૂબ જ ઓછી જગ્યા હોય એટલા માટે એની ઘનતા ઓછી છે, વાયુની ઘનતા એના કરતાં વધારે હોય. એમ અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા ન્યુક્લિયસની ઘનતા એ પાણીની ઘનતાની સરખામણીએ ખૂબ જ વધારે છે. કારણ કે જો ન્યુક્લિયસની ઘનતા 2.3 × 10⁻¹⁷ જેટલી છે, આથી અહીંયા આપણે કહી શકીએ કે ન્યુક્લિયસની ઘનતાના આધારે એવું કહી શકાય કે ન્યુક્લિયસનો પરમાણુ મહદ અંશે ખાલી છે. ન્યુક્લિયસનો પરમાણુ, ન્યુક્લિયસ અને પરમાણુ વચ્ચે જે જગ્યા છે ને, ન્યુક્લિયસ અને પરમાણુ વચ્ચે જે જગ્યા છે ને, આ ધારો કે ન્યુક્લિયસ આ એની આજુબાજુના વિસ્તારમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે, તો ન્યુક્લિયસ અને પરમાણુ વચ્ચેની જે જગ્યા છે એ મહદ અંશે ખાલી છે એવું કહી શકાય. તો આ છે ન્યુક્લિયસની ત્રિજ્યા અને પરમાણુ દળાંક સાથેનો સંબંધ. તો જુઓ જોઈ, એકદમ સરળ છે. ન્યુક્લિયસની ત્રિજ્યા, સરેરાશ ત્રિજ્યા આર, એ પરમાણુ દળાંક સાથે સંબંધ દર્શાવે છે. એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો એ રેસ ટુ 1/3, જ્યાં આર ઝીરો ફિક્સ છે 1.2 × 10⁻¹⁵ મીટર. 1.2 ફરમી આમ પણ યાદ રાખી શકો, ક્યારેક 1.1 પણ દાખલાની અંદર આપણે આપેલું હોય છે. પરંતુ ન્યુક્લિયસની ઘનતા એ પરમાણુ દળાંક પર આધારિત નથી, જે આપણે અહીંયા સાબિત કરીને બતાવ્યું. અને આપણે એ પણ જોયું કે આગળ જેમ પરમાણુ રુથરફોર્ડના પરમાણુ મોડેલ અનુસાર એને એવું કીધું હતું રુથરફોર્ડે કે પરમાણુ પોલો છે, પોલો એટલે ખાલી છે. તો એના વિશે પણ આપણે એની ઘનતા, પાણીની ઘનતા સાથે સરખામણી કરતાં આપણે જોયું કે ખરેખર પરમાણુ અને ન્યુક્લિયસ વચ્ચે મહદ અંશે ઘણી બધી જગ્યાઓ ખાલી છે. ભલે દેખાવમાં ખૂબ જ નાનું છે પણ બંને વચ્ચે જગ્યા ખૂબ જ વધારે છે, મહદ અંશે ખાલી છે. એટલા માટે આપણે કહીએ છીએ કે પરમાણુ એ પોલો છે. કેવો છે? પોલો છે. તો આ છે આપણો ન્યુક્લિયસની ત્રિજ્યા અને પરમાણુ દળાંક વચ્ચેના સંબંધનું સૂત્ર. જોઈ લ્યો, ચાલો ચાલો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. આગળના પ્રશ્નની અંદર આપણે જોયું કે ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા એના પરમાણુ દળાંક અને ઘનતા સાથે શું સંબંધ દર્શાવે છે, અને એની સરેરાશ ત્રિજ્યા કયા સૂત્ર દ્વારા આપણે શોધી શકીએ છીએ. હવે આપણે વાત કરવી છે આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ.
આઇન્સ્ટાઇનનો આ વિશિષ્ટ સાપેક્ષવાદ એ ન્યુક્લિયસ અને પરમાણુની શોધ માટે એક ક્રાંતિકારી પગલું હતું. અને આપને ખબર છે કે આઇન્સ્ટાઇનના આ સાપેક્ષવાદ અનુસાર, વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસાર જ આપણે અત્યારે અનુસરીએ છીએ. તો આઇન્સ્ટાઇનના આ વિશિષ્ટ સાપેક્ષવાદની જ આપણે વાત કરવી છે. તો આ વિશિષ્ટ સાપેક્ષવાદ શું કહેતો હતો? એ વિશિષ્ટ સાપેક્ષવાદ છે એ શા માટે પરમાણુ અને ન્યુક્લિયસ લેવલે ખૂબ જ અગત્યનો નીવડે છે એની આપણે ચર્ચા કરવી છે. તો આજનો આપણો પ્રશ્ન છે આઇન્સ્ટાઇનનો વિશિષ્ટ સાપેક્ષવાદ. આઇન્સ્ટાઇનનો વિશિષ્ટ સાપેક્ષવાદ. આજે વિશિષ્ટ સાપેક્ષવાદ શું છે? તો પહેલાના જેટલા પણ આઇન્સ્ટાઇનના આ વિશિષ્ટ સાપેક્ષવાદ પહેલા કોઈ પણ પદાર્થ કે પરમાણુ કે ન્યુક્લિયસના દળની અને ઊર્જાની વાત કરવામાં આવતી ને, ત્યારે એવું કહેવામાં આવતું કે પદાર્થ, ન્યુક્લિયસ કે પરમાણુનું દળ અને ઊર્જા એ અલગ અલગ રીતે સંગ્રહિત થયેલી છે અને એનું સંરક્ષણ પણ અલગ અલગ રીતે થાય છે. એટલે કે દળ અને ઊર્જાને કોઈ સંબંધ નથી. આઇન્સ્ટાઇનના આ વિશિષ્ટ સાપેક્ષવાદ પહેલાં એવું માનવામાં આવતું. એટલે કે આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ પહેલાં વિશિષ્ટ સાપેક્ષવાદ પહેલા એવું માનવામાં આવતું હતું કે પદાર્થનું દળ અને તેની ઊર્જા, અલગ અલગ રીતે સંરક્ષિત થાય છે. અલગ અલગ રીતે તેનું સંરક્ષણ થાય છે. તો જ્યાં સુધી આઇન્સ્ટાઇનનો વિશિષ્ટ સાપેક્ષવાદ નહોતો આપ્યો એ પહેલાં એવું માનતા કે પદાર્થનું દળ એની ઊર્જા સાથે કોઈ સંબંધ દર્શાવતો નથી. એટલે કે એ બંનેનું અલગ અલગ સંરક્ષણ થાય છે, બંને અલગ અલગ રીતે સંગ્રહિત થયેલા છે. ઊર્જાને દળ સાથે કોઈ સંબંધ નથી કે દળને ઊર્જા સાથે કોઈ સંબંધ નથી. પરંતુ આઇન્સ્ટાઇનને આ ઐતિહાસિક વિશિષ્ટ સાપેક્ષવાદ આપ્યો એને શું કીધું કે વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસાર દળને ઊર્જાનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તો આઇન્સ્ટાઇન એનો સાપેક્ષવાદ શું આપ્યો? તો આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ અનુસાર વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસાર એને શું કીધું? તો કે દળ એ ઊર્જાનું જ એક સ્વરૂપ છે. દળ એ ઊર્જાનું જ સ્વરૂપ છે. આગળ જતા એને શું કીધું કે કોઈ પણ પદાર્થ પાસે દળ હોય તો એ ઊર્જા ધરાવે છે અને ઊર્જા ધરાવતા પદાર્થને દળ હોય જ. જે ઊર્જા ધરાવતું હોય એ દળ ધરાવતું હોય જ. એટલે કે આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસાર દળ એ ઊર્જાનું જ સ્વરૂપ છે. દળ ધરાવતો દરેક કણ કે પદાર્થ
ઉર્જા ધરાવે છે તથા તથા ઉર્જા ધરાવતો પદાર્થ કે કણ કંઈક દળ ધરાવે છે. આ વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસાર દળ અને ઉર્જાનું જે અલગ અલગ સંરક્ષણ થતું હતું એની જગ્યાએ આ સાપેક્ષવાદે કહી દીધું કે દળ હોય તો એની પાસે ઉર્જા હોય હોય ને હોય જ, અને જો કોઈ પદાર્થ પાસે ઉર્જા હોય તો એ દળને સમતુલ્ય હશે, દળને સમતુલ્ય હશે. તો આ સાપેક્ષવાદ અનુસાર દળ ઉર્જા સમતુલ્યનું સમીકરણ, દળ ઉર્જા સમતુલ્યનું સમીકરણ કોને આપ્યું? આઈન્સ્ટાઈને આપ્યું. અને એ સમીકરણ પ્રખ્યાત સમીકરણ E=mc² અનુસાર મળે છે, જ્યાં એમ બરાબર જે તે પદાર્થનું દળ અથવા દ્રવ્યમાન, સી શૂન્ય અવકાશમાં પ્રકાશની કે વિકિરણની ઝડપ, જેની વેલ્યુ આપણને ખબર છે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે જો આઈન્સ્ટાઈનના આ વિશિષ્ટ સાપેક્ષવાદના દળ ઉર્જા સમતુલ્યના આ સમીકરણ ઉપરથી તો ઘણી બધી વસ્તુઓની શોધ કરી, ઘણી બધી વસ્તુઓની શોધ થઈ. એનો મિનિંગ એવો થાય કે ખરેખર આ દળ ઉર્જા સમતુલ્ય ધરાવતા આ સમીકરણ ઉપરથી આપણે કહી શકીએ કે એ જેટલી ઉર્જા ધરાવતા કોઈ પણ પદાર્થનું દળ એમ હાજર જ હોય. ઊંધું બોલવું હોય તો એમ દળ ધરાવતો કોઈ કણ કે પદાર્થ પાસે એ જેટલી ઉર્જા હોય હોય અને હોય જ. તો આ દળ ઉર્જા સમીકરણની પ્રાયોગિક ચકાસણી કેવી રીતે થાય? તો આ દળ ઉર્જાના સમીકરણની પ્રાયોગિક ચકાસણી આ દળ ઉર્જા સમતુલ્યના સમીકરણની પ્રાયોગિક ચકાસણી ઘણા બધા પ્રયોગો દ્વારા, એમાં પણ જે નવા નવા કણોની શોધ થઈ એ પૈકી આપણે જાણતા હોય એવા કણોની વાત કરીએ તો ન્યુક્લિયોન એટલે શું? પરમાણુ દળાંક થાય, હો, પરમાણુ દળાંક. કારણ કે પરમાણુ દળાંકની અંદર ન્યુટ્રોનની શોધ હોય એટલે કે ન્યુટ્રોન આપણે આવે એની અંદર આવેલો છે. તો કે આ પ્રાયોગિક એની પ્રાયોગિક ચકાસણીમાં ન્યુક્લિયોન, ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન અને અન્ય નવા જે નવા નવા કણોની શોધ થઈ એટલે કે અન્ય એવા હમણાં જ શોધાયેલા હોય એવા હમણાં જ શોધાયેલા હોય એવા અન્ય નવા કણો સાથે કરેલી છે. અને આ પ્રાયોગિક ચકાસણી એ 100% ઉર્જા અને દળને સમતુલ્ય આ સમીકરણ પરથી સાચી પડે છે, આ સમીકરણ પરથી સાચી પડે છે અને આ ઉર્જા સંરક્ષણના નિયમનું પણ પાલન કરે છે, ઉર્જા સંરક્ષણના નિયમનું પણ પાલન કરે છે. એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયા આગળ આપણે આ જ ચેપ્ટરમાં ભણવાના છીએ કે જેની અંદર ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ન્યુક્લિયર પ્રક્રિયામાં
હાલો ન્યુક્લિયર પ્રક્રિયા એટલે શું? તો કે રેડિયોએક્ટિવ ન્યુક્લિયર પ્રક્રિયા જેનું વિખંડન થતું હોય, વિભંજન થતું હોય. આ વિભંજન અને વિખંડન શું છે એ આજ ચેપ્ટરની અંદર આપણે જોવાના છીએ. તો ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ન્યુક્લિયર પ્રક્રિયામાં શું થાય છે? તો કે પ્રક્રિયા પહેલાની ઉર્જા પ્રક્રિયામાં અને પ્રક્રિયા થયા બાદની ઉર્જા અચળ જ હોય છે. એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયા થાય છે એ પહેલાં જે ઉર્જા મળે છે એ જ ઉર્જા દળ અને ઉર્જાના સમાન ગુણોત્તરથી જ આગળ વધે. જો એનું દળ વધે તો ઉર્જામાં ઘટાડો થાય, જો ઉર્જા વધે તો દળમાં ઘટાડો થાય. જેમ વેગમાન સંરક્ષણના નિયમની અંદર આપણે વાત કરીએ છીએ, જેમ આપણે કોણીય વેગમાન સંરક્ષણના નિયમની અંદર વાત કરીએ છીએ, એવી જ રીતે આ આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ, વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસાર એ ઉર્જા સંરક્ષણના નિયમનું પણ પાલન કરે છે. એટલે કે આપણા માટે આ આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ એ ન્યુક્લિયસ અને પરમાણુ લેવલે જ નહીં પણ વિશ્વના કોઈ પણ દળધારિત પદાર્થ માટે એ આશીર્વાદરૂપ ગણાય છે. એટલા જ માટે આ સૂત્રને આપણે ભણેલું છે, સાંભળેલું છે ને બધી જ જગ્યાએ આને અવલોકિત પણ કરેલું છે. તો આપણો આ વિશિષ્ટ સાપેક્ષવાદ એ આ ચેપ્ટર માટે તો ખૂબ જ અગત્યનો નીવડશે. તો આ છે આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ, ખૂબ જ અગત્યનો છે. માત્ર ને માત્ર સૂત્ર ઉપરથી જ ઘણું બધું થાય છે, આપણને ખબર છે. તો ચાલો વિશિષ્ટ સાપેક્ષવાદ જોઈ લેજો.